કચ્છ જિલ્લા સાગર ખેડુ સાયકલ રેલી યોજાય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર કચેરી ગાંધીનગરના ઉપક્રમે કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા તારીખ તેર બે બે હજાર વીસથી વીસ બે બે હજાર વીસ સુધી સાગર ખેડૂત સાયકલ રેલીનું આયોજન કોટેશ્વરથી નલિયા પિંગલેશ્વર સુથરી અંબેધામ ગોધરા માંડવી દ્રબુડી તીર્થ કોડાય પુલ આસંબિયા થઈ ભુજ સુધીનું કુલ ત્રણસો સિત્તેર કિલમીટર અંતરની સાયકલ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગ લેનાર યુવાનોને ભોજન મેડિકલ તથા તમામ સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાં યુવાનોએ ટ્રેક પેન્ટ ટી શર્ટ કેપ અડાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ એ કચ્છ જિલ્લામાં વસવાટ કરતા યુવાનો સાગર કોઠા વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી અને રોજગાર તેમજ રીત રિવાજો અને સંસ્કૃતિથી પરિચિત થાય અનુભવ કરે તેને સિદ્ધ કરવા માટે કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીન ખાન પઠાણ નરસિંહ ગાગલ શંકર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી માસાપુરા ન્યૂઝ ચેનલ નલિયા કચ્છ મારું નામ ભરત મહેશ્વરી છે હું સેન્ટ જેવિસ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરું છું હું મૂળ કચ્છનો છું જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા ભુજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં સાગર વિસ્તારના જે રહેતા ખેડૂતો છે એનો એમનું જીવન કેવું હશે એના વિશે અમને માહિતી આપવામાં આવેલી છે બધી અને સુવિધાની દ્રષ્ટિએ વાત કરું તો આમાં અમને બધી પ્રકારની સુવિધા સારી સારી મળે છે રહેવાનું ખાવાનું સાયકલની વ્યવસ્થા બધે પ્રકારની વ્યવસ્થા સારી આપવામાં આવે છે કેટલા લોકો છો આમાં આ બધા પચીસ જણા છે આ ત્રણસો સિત્તેર કિલોમીટર છે કોટેશ્વરથી નલિયા નલિયાથી પિંગલેશ્વર પિંગલેશ્વરથી માંડવી માંડવીથી આસબિયા અને આસબીથી ભુજ એવી રીતે કરવામાં આવી છે અને તેરથી વીસ તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજ દ્વારા સાગર ખેડૂ સાયકલ રેલીનું આયોજન અત્રે કચ્છ જિલ્લામાં કરવામાં આવેલું છે જેનો મુખ્ય હેતુ છે એ યુવાનો કચ્છ જિલ્લાના યુવાનો છે એ સાગર ખેડુ અને સાગરની અંદર જે ખેતી કરી અને પોતાનું જીવન ગુજારે છે એનાથી વાકેફ થાય અને જે ક દરિયા કિનારાના જે લોકજીવન છે એ સંસ્કૃતિ એનું નોલેજ વધે અને જાણે એ માટેનું આયોજન કરવામાં આવેલું છે આની અંદર કચ્છ જિલ્લાના જે આ પચીસ જેટલા યુવાનો જોડાયેલા છે તેમને પૂરી સગવડતા એટલે કે એ પોલીસને પણ જાણ કરી અને પોલીસનું પાઇલોટિંગ સાથે અને મેડિકલ સુવિધા અને એને જે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ અને સુવિધાઓ જોઈએ એની સાથે આ આપણે કોસ્ટલ હાઈવે ઉપર કોટેશ્વરથી સ્ટાર્ટ કરી કોટેશ્વર નલિયા પિંગલેશ્વર માંડવી આશંભિયા અને ભુજ એવી રીતના આ સુબદ્ધ આયોજન કરેલું છે કેટલા દિવસનો આ કુલ તેર તારીખે સ્ટાર્ટ કરેલું છે તેર ફેબ્રુઆરીથી લઈ અને ઓગણીસ અને વીસ તારીખે પૂર્ણાહુતિ કરી અને તેરથી કોટેશ્વરથી લઈ અને વીસ તારીખે મધ્યે આ કાર્યક્રમનું પૂર્ણાહુતિ થવાની છે ત્રણસો ને સિત્તેર કિલોમીટરની આ કુલ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે આ આપણે સાગરખેડુ સાયકલ યાત્રા રાખવામાં આવેલી છે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભુજ દ્વારા આયોજિત કુલ પચીસ વિદ્યાર્થીઓ સાથે એકસો બસો ને ચાલીસ કિલોમીટરની આ રનિંગ છે કોટેશ્વરથી સ્ટાર્ટ કરી અને આપણે પિંગલેશ્વર નલિયા પછી અહીંયાથી માંડવી ગોધરા ત્યાંથી આસિમ્બી આ બધે થઈને છેલ્લે આપણે ભુજ તે પૂર્ણાહુતિ કરશું આની સાથે ડીએલ ડાકી સાહેબ પછી દેવેનભાઈ વાડા પછી ડીસી ચાંગેલા સાહેબ આ બધા સાથે જોડાયેલા છે અને આમાં હેતુ છે એવું કે જે વિદ્યાર્થીઓ છે એ આપણે આ સાગરકાંઠાથી પરિચિત થાય અને આ બાજુનું જે જીવનશૈલી છે એના સાથે પરિચિત થાય અને સાગરનું પણ મુલાકાત લઈ શકે એવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા કરવામાં આવેલી છે અમે સાથે બધા થોડો હળવો નાસ્તો એટલે કે પહેલાં ફ્રૂટને વગેરે એ સાથે લીધેલો છે પછી સાથે ત્રણ ત્રણ ચાર સાયકલો પણ એક્સ્ટ્રા રાખેલી છે ક્યાં પંચર પડે તેના માટે પણ મેડિકલની કીટ પણ સાથે રાખવામાં આવેલી છે જેનાથી ક્યાં પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે તો એના માટે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે અમારે કુલ છ દિવસનો આ કાર્યક્રમ છે એક દિવસ રિપોર્ટિંગ અને એક દિવસ પૂર્ણાહુતિ એમ કરીને કુલ છ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે